નમસ્તે. ધોરણ 11 ની અંદર આપણે ચોથું પ્રકરણ જોઈએ છીએ. તો ચોથું પ્રકરણ પુરવઠાની અંદર છેલ્લે આપણે છે પુરવઠાને અસર કરનારા પરિબળો. તો એ પરિબળોની અંદર કિંમત અને કિંમત સિવાયના પરિબળો જોઈએ. કિંમત એટલે તો કે કિંમત કેમ રીતે અસર કરે પુરવઠા ઉપર? તો કે કિંમત વધારે હોય તો ઉત્પાદકને નફો વધારે થાય, એટલે વધારે પ્રમાણમાં વસ્તુઓ બજારમાં વેચવા માટે મૂકે. તો એ વસ્તુ જે બજારમાં વેચવા માટે મૂકે એ પુરવઠો કહેવાય, એટલે વધારે પુરવઠામાં છે વધારો થયો. એનાથી વિરુદ્ધ જ્યારે કિંમત ઘટે ત્યારે ઉત્પાદકને નફો ઓછો થાય, એટલે વસ્તુઓ જે બજારમાં ઓછી વેચવા માટે મૂકવામાં આવે, એટલે પુરવઠામાં ઘટાડો થાય. ત્યાર પછી કિંમત સિવાયના પરિબળો, એની અંદર ઉત્પાદનના સાધનોની કિંમત કે ભાઈ જમીન મૂડી શ્રમ આ બધાની કિંમત વધે તો ઉત્પાદકને છે ખર્ચ વધારે આવે, એટલે નફાનો કાળો ઓછો થાય. નફાનો કાળો ઓછો થાય એટલે ઉત્પાદન ધીમું પડે અથવા તો ઓછું ઉત્પાદન થાય અને પુરવઠામાં ઘટાડો થાય. એનાથી વિરુદ્ધ જમીન મૂડી શ્રમ નિયોજક આ બધા જે સસ્તા બને, બરોબર, ઓછા વ્યાજે છે એ મૂડી મળે, ઓછા ભાડાથી છે જમીન મળે, ઓછા વેતનથી શ્રમિકો મળે, તો નફાનો કાળો છે એ વધી જાય. એટલે વસ્તુની કિંમત ઓછી હોય એમ છતાંય ઉત્પાદકને છે એ નફો વધારે થાય. તો નફો વધારે થાય ત્યારે બજારમાં પુરવઠામાં વધારો થાય. ત્યાર પછી છે ટેકનોલોજીની કક્ષા, કે ભાઈ નવી ટેકનોલોજી છે એ સમય શક્તિ ખર્ચ બચાવે, તો એને કારણે છે એ જે અદ્યતન ટેકનોલોજી હોય એ ઓછા ખર્ચે વધારે વસ્તુ ઉત્પાદન અને મોટા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરી શકાય, અને જૂની ટેકનોલોજી હોય તો એમાં ખર્ચ વધારે થાય, સમય અને શક્તિનો બગાડ થાય અને ઓછું ઉત્પાદન થાય, તો એનાથી જે નફો એટલો મળતો નથી. ત્યાર પછી ભવિષ્યના ભાવોની અટકળ, ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળ હોય તો ઉત્પાદક છે એ વર્તમાનમાં ઓછો જથ્થો પુરવઠો વેચવા મૂકે અને ભવિષ્યની અંદર વેચવાની ઈચ્છા ધરાવે, કે ભવિષ્યમાં પુરવઠો મૂકવા માટે જે પોતે જે વસ્તુ સંગ્રહ કરે, અને જો ઘટવાનો હોય તો વર્તમાનમાં પુરવઠામાં વધારો થાય. ત્યાર પછી અન્ય પરિબળોની અંદર તો કે રાજકીય સ્થિરતા, કામદારો અને માલિકો વચ્ચેના સંબંધ, પરિવહન, આ બધી બાબતો છે અન્ય પરિબળોની અંદર આવશે. ત્યાર પછી વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો, એની આજે ચર્ચા કરીએ.
રૂપે દીવો હોય બરાબર કોઈ ચોક્કસ કિંમતે જુદી જુદી કિંમતે જે વ્યક્તિ વેચવા માટે તૈયારી દર્શાવે તો એ વ્યક્તિગત પુરવઠો છે અત્યારે, પણ ઘણા બધા વ્યક્તિઓ છે એ ઉત્પાદકો કે પેઢીઓ એ જે અલગ અલગ કિંમતે જે વેચવા માટે તૈયાર થાય અને એટલે ટોટલ જે વસ્તુના એકમો છે એ બધા ત્યાર પછી 20 રૂપિયા કિંમત થાય તો કુલ બજાર પુરવઠો તો કે
તો બધા પુરવઠો કેટલો થાય છે? તો કે 900 300 1200 એકમ છે એ બધા પુરવઠો થાય છે. ફરી વખત કિંમત વધે 40 રૂપિયા કિંમત થઈ તો 400 એકમ એ પેઢીના પ્લસ 500 એકમ બી પેઢીના 900 900 ને બીજા 600 કેટલા થયા? તો કે 1500 એકમ છે એ બધા પુરવઠો થયો. ત્યાર પછી ફરી વખત કિંમત વધી તો કેટલા થયા? તો કે 500 એકમ એ પેઢીના પ્લસ બી પેઢીના 600 એકમ કેટલા થયા? 1100 ને પ્લસ 1800 એકમ છે એ બધા પુરવઠો થયો. હવે આને ગ્રાફ ઉપર તમારે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકો? બરોબર, આપણે ઉદાહરણ માટે ફક્ત એ પેઢીને આપણે લઈએ, એ ઉદાહરણ માટે લઈએ કે ભાઈ પેઢી બે ની પુરવઠા રેખા કેવા પ્રકારની મળે આપણને. અહીંયા ઓ બિંદુ બરોબર અને આ વાય ધરી અને આ એક્સ બરોબર. હવે અહીંયા શું લખશો આપણે? કિંમત કિંમત કેટલી છે? તો કે 5 સુધી છે એ બધા સુધારવાનું છે. તો કે 10 20 30 40 અને 50. હવે એકમો કેટલા છે? તો કે 100 200 300 400 ને 500. તો કે 100 એકમ 200 300 એકમ 400 એકમ અને 500 એકમ. તો ક્રમમાં જોતા જઈએ 10 રૂપિયા કિંમતે કેટલી એકમો વેચે છે? તો કે 100 એકમ વેચે છે ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો બરોબર. તો એને છે એ
માંગ લીધે તો એવી રીતે પુરવઠાને અસર કરનારા પરિબળો હોય એને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો એને જે પુરવઠા વિધેય હોય. દાખલા તરીકે પુરવઠા માટે એસ સંજ્ઞા છે. બાકીનું છે આપણે પછીના